गुड मॉर्निंग ऑल ऑफ यू, हूँ माया भानुशाली। आजना आ वीडियो में तमारू स्वागत करूँ छू। फ्रेंड्स, आगना वीडियो में तमे जोई ज गया कि आपणे स्लाइड ने फॉर्मेट करी, थीम रेडीमेड थीम तैयार कर लीधेली, तेमज आपणे मनपसंद बेकग्राउंड भी तैयार करता शीखी गया कि स्लाइड में आपणे बेकग्राउंड आपणुं पसंदगीनुं एड करवुं छे तो केवी रीते करी शकीए। तो आजना वीडियो में आपणे स्लाइड ने एनिमेशन आपता शीखीशुं, एटले के स्लाइड ने खूब ज आकर्षक रीते रजूआत करवा माटे आपणे स्लाइड में अलग अलग इफेक्ट आपता शीखीए। तो चालो जोईए। चैप्टर 3 पावरपॉइंट पार्ट 5 प्रेक्टिकल। आजनो टॉपिक छे स्लाइड ट्रांजिशन। स्लाइड ट्रांजिशन ए शू छे पहले ए समझिए। तो स्लाइड ट्रांजिशन ए स्पेशियल इफेक्ट छे। ते नक्की करे छे के प्रेजेंटेशन एक स्लाइड माथी बीजी स्लाइड में कई रीते संचार करशे। एटले कि एक स्लाइड माथी आपणे बीजी स्लाइड में जईए छे तो ए मां एवी इफेक्ट आपणे पसंदगीने लई शकीए छीए। तेमज स्लाइड शो दरमियान तेमां ध्वनि अने दृश्यनी असर द्वारा ते प्रेजेंटेशनने वधारे आकर्षक अने रसप्रद बनावे छे। तो आ ઇફેક્ટથી આપણું પ્રેઝન્ટેશન વધારે આકર્ષક રીતે રજૂ કરી શકીએ છીએ। તો આ ઇફેક્ટ કેવી રીતે લેવાની છે તે આપણે આ પ્રેક્ટિકલમાં સમજીએ। ફ્રેન્ડ્સ, તો અહીં આપણે આગળ આપણે બનાવેલી ધ ટાઈગર નામની ફાઇલ ઓપન કરી દીધેલ છે। હવે આપણે આમાં થીમ અને ટેક્સ્ટ ફોર્મેટ આપી દીધું છે। ત્યારબાદ આપણે સ્લાઇડ ટ્રાન્ઝિશન, હવે સ્લાઇડ ટ્રાન્ઝિશન માટે આપણે કયા ટેબ ઉપર જવાનું છે? એનિમેશન ટેબ। તમે હોમ ટેબમાં હશો તો તમારે કયા ટેબ ઉપર ક્લિક કરવાનું છે? એનિમેશન। ઓકે, તો તમે અહીં અલગ અલગ ટ્રાન્ઝિશન ઇફેક્ટ જોઈ શકો છો સ્લાઇડ માટેની રિબનમાં। આ રીતે તમને જોવા મળશે। વધારાની ઇફેક્ટ જોવા માટે તમારે અહીં ડાઉન એરો પર ક્લિક કરવાનું, એટલે એક સ્ક્રોલ અપ આવશે। આ બધી ઇફેક્ટ છે। હવે આપણે કોઈ પણ ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું એટલે એ ઇફેક્ટ સ્લાઇડ પર વ્યૂ જોવા મળશે એને, એ ઇફેક્ટનો। ધારો કે આપણે અહીંયાથી કોઈ ઇફેક્ટ જોઈએ વન બાય વન, તમે એનું વ્યૂ જોઈ શકો છો, પ્રિવ્યૂ। ઓકે, હજી તમે જ્યાં સુધી એ ઇફેક્ટ ઉપર ક્લિક નહીં કરો ત્યાં સુધી એ એપ્લાય થઈ નથી। આપણને આમાંથી જે ઇફેક્ટ પસંદ આવે એના પર આપણે શું કરવાનું રહેશે? ક્લિક। હવે આપણે એ ઇફેક્ટ ફક્ત એક સ્લાઇડ માટે જ રાખ્યું હોય તો આપણે જે સ્લાઇડ સિલેક્ટ છે ત્યાં જ આપણે એપ્લાય કરીશું। ઓકે, પણ સપોઝ આ જ ઇફેક્ટ આપણને બધી સ્લાઇડમાં જોઈએ છે, આ ઇફેક્ટનું તમને નામ પણ જોઈ શકો છો, સ્ક્રીન ટીપમાં આવશે, ધારો કે વાઇપ અપ। ઓકે, તો આ ઇફેક્ટ તમને પસંદ પડી છે, હવે તમને એવું ઈચ્છો છો કે આ બધી જ સ્લાઇડ છે એમાં આ જ ઇફેક્ટ આવવી જોઈએ, તો તમે અહીંયાથી એપ્લાય ટુ ઓલ પણ કરી શકો છો અને તમારી પસંદગી મુજબ દરેક સ્લાઇડમાં અલગ ઇફેક્ટ આપી હોય તો પણ આપી શકો છો। ઓકે, તો આપણે અહીં ધારો કે આ ઇફેક્ટ ઉપર ક્લિક કરીએ અને આ ઇફેક્ટ આપણે બધામાં એપ્લાય કરીએ, એપ્લાય ટુ ઓલ। ઓકે, હવે ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જે ઇફેક્ટનો પ્રિવ્યૂ જોઈએ છે ક્યાં જોઈએ છે? સ્લાઇડ પેનમાં। પણ આપણને ખબર જ છે કે હંમેશા આપણે પ્રેઝન્ટેશન ફૂલ સ્ક્રીન ઉપર જોવાનું હોય છે, તો અત્યાર સુધી આપણે ફૂલ સ્ક્રીન ઉપર આપણી સ્લાઇડ જોઈ નથી, તો તમારે કીબોર્ડમાંથી કઈ કી દબાવવાની ફૂલ સ્ક્રીન ઉપર જોવા માટે? F5, અથવા તમે વ્યૂમાં જઈ અને સ્લાઇડ શો પર પણ ક્લિક કરી શકો છો, ત્યાં તમને શોર્ટ કી આવશે જ F5, અને અધરવાઇઝ તમે નીચે ત્રણ એના વ્યૂ જોઈ શકો છો, આપણું જે સ્ટેટસ બાર છે ત્યાં ત્રણ વ્યૂ આવશે, નોર્મલ, સ્લાઇડ સોર્ટર, આપણે આગળ સમજી જ ગયા છીએ, અને સ્લાઇડ શો। તો ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સ્લાઇડ છે એ આખા ફૂલ સ્ક્રીન ઉપર આવી જશે, જો એ ઇફેક્ટ સાથે તમારી સ્લાઇડ આવે। ઓકે, હવે અત્યારે આપણે એમાં ઓન માઉસ ક્લિક રાખેલું છે એટલે જ્યારે આપણે માઉસમાંથી ક્લિક કરીશું ત્યારે જ નેક્સ્ટ સ્લાઇડ આવશે હવે। ઓકે, આ સેકન્ડ નંબર અને આ થર્ડ, અને જ્યારે તમારી બધી સ્લાઇડ પતી જશે એટલે તમારું અહીંયા ઉપર લખેલું જ આવશે કે એન્ડ ઓફ સ્લાઇડ શો, ક્લિક ટુ એક્ઝિટ, એટલે આપણે એસ્કેપ દબાવીશું અથવા માઉસથી ક્લિક કરીશું એટલે પાછા આપણે ક્યાં આવી જશું? નોર્મલ વ્યૂમાં। ઓકે,
एनिमेशन माथी आपणे आ रीते स्लाइड लई शकीए छीए अने वधारानी स्लाइड लेवा माटे तमे एरो पर क्लिक करो एटले अहीं तमे वधारानी स्लाइड जोई शको छो। आ थई इफेक्ट। हवे इफेक्टमां आपणने साउंड लेवू छे तो बाजूमां तमारी पासे ट्रांजिशन साउंड ऑप्शन आपेलू ज छे। अत्यारे अहीं कोई साउंड आपेलू नथी एटले तमे जोई शको छो कि नो साउंड। त्यां तमे एरो पर क्लिक करो એટલે અહીં સાઉન્ડ માટેના અલગ અલગ ઓપ્શન આવી જશે, અલગ અલગ સાઉન્ડ તમે સાંભળી શકતા હશો, ઠીક છે। હવે એ આપણે પસંદગી મુજબનો અહીંયાથી કોઈ બી સાઉન્ડ લઈ શકીએ છીએ કે આપણો ટોપિક છે એ મુજબ, કેમ કે દરેક સાઉન્ડ એમાં સારા લાગે એવું જરૂરી નથી। ધારો કે આપણે આ સાઉન્ડ ગમે છે તો આપણે આ સાઉન્ડ સિલેક્ટ કર્યું, ઓકે। ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે સ્લાઇડની સ્પીડ નક્કી કરીએ તો અહીં ટ્રાન્ઝેક્શન સ્પીડમાં આપણે સ્લાઇડની સ્પીડ નક્કી કરી શકીએ છીએ। તો અહીં તમારી પાસે ત્રણ ઓપ્શન આપેલા છે, સ્લો, મીડિયમ અને ફાસ્ટ, એટલે કે તમારી સ્લાઇડ છે એ કેટલા સમય બાદ આવી જોઈએ બીજી સ્લાઇડ, તો એ તમે અહીંયાથી સ્પીડ નક્કી કરી શકો છો। તો આપણે અહીંયા મીડિયમ સ્પીડ નાખીએ, ઓકે। ત્યારબાદ આપણે એડવાન્સ સ્લાઇડના ઓપ્શનમાં જઈએ અને ત્યાંથી આપણે જોઈએ ઓન માઉસ ક્લિક, એ ઓપ્શન અત્યારે ઓન જ છે। તમે ચેકબોક્સમાં જોઈ શકો છો કે ત્યાં એ ઓપ્શન શું છે, ઓન છે। તો મતલબ કે આપણે જ્યારે પણ પ્રેઝન્ટેશન જોઈ રહ્યા છીએ, સ્લાઇડ શો જોઈ રહ્યા છીએ, તો આપણે સ્લાઇડને શું આપવું પડે છે, ક્લિક કરવું પડે છે માઉસ વડે। આપણે પહેલે ફરી એકવાર આપણું સ્લાઇડ શો જોઈએ ઇફેક્ટ સાથે, ઓકે। હવે આ ફર્સ્ટ નંબરની સ્લાઇડ આવી, સેકન્ડ નંબરની સ્લાઇડમાં જવા માટે આપણે શું કરીશું, ક્લિક, ઓકે, મતલબ કે ઓન માઉસ ક્લિક ઓપ્શન અત્યારે આપણું ઓન છે। તો આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી સ્લાઇડ ઓટોમેટિક આવી જોઈએ, તો નીચેનો તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો। તો અહીંયાથી આપણે ઓટોમેટિકલી આફ્ટર, એટલે કે ઓન માઉસ ક્લિક આપણને નથી જોઈતું, પણ આપણી સ્લાઇડ ઓટોમેટિકલી આવી જોઈએ। હવે એમાં આપણે સમય નક્કી કરી શકીએ છીએ કે કેટલા સમય પછી બીજી સ્લાઇડ આવી જોઈએ। હવે એમાં એવું હોય છે કે દરેક સ્લાઇડને સરખું સમય આપવું જરૂરી નથી, જેમ કે અહીં તમે જોવો છો કે પહેલી સ્લાઇડ છે એમાં ફક્ત એનું ટાઇટલ જ છે, તો એના માટે કંઈ વધારાનો સમય આપવું આપણને જરૂર લાગતું નથી। તો અહીં આપણે એના માટે એક સેકન્ડનો સમય કરીએ। ત્યારબાદ આપણે બીજી સ્લાઇડ છે, ઓકે, તો તમે બીજી સ્લાઇડ સિલેક્ટ કરો। હવે એમાં બી તમારે ઓન માઉસ નથી જોઈતું, પણ ઓટોમેટિકલી જોઈએ છે, તો એમાં વધારે એના પોઈન્ટ છે, તો એ પોઈન્ટ સમજવા માટે કે વાંચવા માટે એના સમય આપવું પડે છે, તો અહીં તમે વધારે સેકન્ડ સેટ કરી શકો છો। પણ ઘણીવાર જ્યારે આપણે પ્રેઝન્ટેશન અન્ય વ્યક્તિને સમજાવતા હોઈએ છીએ ત્યારે તો આપણે ઓન માઉસ ક્લિક જ રાખતા હોઈએ છીએ, જે આપણા માટે ઇઝી રહે, ઓકે। પણ એકસાથે કન્ટિન્યુ આપણું પીપીટી બતાડવાની હોય છે ત્યારે આપણે ઓટોમેટિકલી ઓપ્શન સિલેક્ટ કરતા હોઈએ છીએ। એવી જ રીતે થર્ડ નંબરની સ્લાઇડ છે, ઓકે, તો તેમાં બી તમે ટાઈમ સેટ કરી શકો છો, ઓકે। ચલો આપણે અત્યારે આટલું જ રાખીએ અને હવે આપણે જોઈએ સ્લાઇડ શો, ઓકે। હવે હું અત્યારે માઉસ વડે કંઈ પણ ક્લિક નથી કરતી, એ સ્લાઇડ જાતે જ એના સમય અનુરૂપ આવી જાય છે, ઓકે। ચલો પાછા આપણે નોર્મલ વ્યૂમાં આવી ગયા, તો તમને આ બધા જ ઓપ્શન સમજાઈ ગયા હશે અને તમને કીધેલું છે કે થોડા થોડા સમય આપણે શું કરતા રહેવાનું છે, આપણી ફાઇલને સેવ, ઓકે, ચલો, ઓકે। તો આપણે આ બધા ઓપ્શન જોયા, હવે એમાં તમારે સ્લાઇડનો સાઉન્ડ છે, સ્લાઇડની સ્પીડ છે, ત્યારબાદ આપણે ઓન માઉસ ક્લિક નહીં પણ આપણે બધામાં ટાઈમ આપણે રીતે સેટ કરવું છે, તો આ બધા ઓપ્શન જો એક જ સરખા બધા સ્લાઇડમાં જોતા હોય તો તમારે કયા ઓપ્શનનો ઉપયોગ કરવાનો રહેશે, એપ્લાય ટુ ઓલ, ઓકે। અને દરેક સ્લાઇડમાં તમારે અલગ અલગ મતલબ કે ઇફેક્ટ, અલગ અલગ સાઉન્ડ રાખવું હોય તો પણ તમે લઈ શકો છો, તો એ માટે તમારે અલગ અલગ સ્લાઇડ સિલેક્ટ કરવાની, ઓકે। તો આપણી બુક્સમાં સ્લાઇડ ટ્રાન્ઝેક્શનમાં આપણે આટલા જ ઓપ્શન જોવાના હતા। હવે આપણે અહીં બીજો એક ઓપ્શન જોઈએ જે આપણી બુકમાં નથી, પણ આપણે એ ઓપ્શન થોડું એ વિશે સમજી લઈએ, તો એમાંનું એ ઓપ્શન છે કસ્ટમ એનિમેશન, ઓકે। તો તમે આ સ્લાઇડ એનિમેશન તો જોયું, ઓકે, પણ કસ્ટમ એનિમેશન શું છે એ આપણે જોઈએ। તો તમે જેમ કે કસ્ટમ એનિમેશન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારી પાસે એક પેન આવી જશે સાઇડમાં,
ઓકે, હવે એ અત્યારે ઓફ બતાડે છે, તો એ ઓન ક્યારે થશે? જ્યારે તમે સ્લાઇડમાં કોઈ ટેક્સ્ટ સિલેક્ટ કરશો ત્યારે. તો એ શેના માટે છે? કસ્ટમ એનિમેશન ટેક્સ્ટને ઇફેક્ટ આપવા માટે. તો જો અહીં હું ધ ટાઈગર ઉપર ક્લિક કરીશ એટલે કસ્ટમ એનિમેશનનો આ ઓપ્શન ઓન થઈ જશે, એડ ઇફેક્ટ નામનો ઓપ્શન. ઓકે, જોયું? એડ ઇફેક્ટ નામનો ઓપ્શન ઓન થઈ ગયો, રાઈટ? ઓકે, હવે ત્યાં એક ડાઉન એરો આવે છે, ત્યાં તમે ક્લિક કરશો ને એટલે આ ચાર ઇફેક્ટના પ્રકાર છે, એન્ટ્રન્સ, એમ્ફેસિસ, એક્ઝિટ અને મોશન પાર્થ. હવે આપણે એ ઇફેક્ટના થોડા પ્રકાર વિશે જાણી લઈએ. હવે જો તમારે એ ઇફેક્ટ જોવી છે, ઓકે, તો તમે એ એરો પર ક્લિક કરશો ને એટલે બાજુમાં બીજો એક સબ મેનુ આવી જશે. તમે અહીંયાથી પણ ઇફેક્ટ જોઈ શકો છો, અથવા ડાયરેક્ટ તમે મોર ઇફેક્ટમાં જવાનું. મોર ઇફેક્ટમાં જશો એટલે એક તમારી પાસે પેન આવી જશે, તો ત્યાંથી તમારે કોઈ પણ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું, જેમ કે બોક્સ, સર્કલ. તો તમે જોઈ શકો છો કે અહીં ટેક્સની ઇફેક્ટ આવી રહી છે, આપણે એનું પ્રિવ્યૂ જોઈ શકીએ છીએ. એવું જરૂરી નથી કે આપણે બધી જ ઇફેક્ટ ડાયરેક્ટ લઈ લેવાની છે, આપણે એનો પ્રિવ્યૂ જોઈ શકીએ છીએ. ઓકે, અહીંયા સ્ક્રોલ અપ પણ આપેલું હશે, તમે વધારાની કેટલી ઇફેક્ટ નીચે આપેલી જ હશે એ તમે જોઈ શકશો. ઓકે, હવે સપોઝ તમારે આમાંથી કોઈ ઇફેક્ટ ગમતી હોય અને લેવી છે, તો તમે ઇફેક્ટ ઉપર ક્લિક કરો. ઓકે, સપોઝ આ જોઈએ છે, તો તમે ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને ઓકે આપો, એટલે એ જે ટાઇટલ છે એમાં જો અહીંયા વન નંબર આવી જશે, અહીં નીચે ઇફેક્ટનું નામ સાથે એ કઈ જગ્યાએ એડ થયેલી છે, તો ધ ટાઈગર નામના ટાઇટલમાં ઇફેક્ટ આવી ગઈ. ઓકે, હવે એની સાથે બીજા કેટલાક પણ ઓપ્શન ઓન થઈ જશે, જેમ કે અહીંયા છે સ્ટાર્ટ, એટલે સ્ટાર્ટ કેવી રીતે થવી જોઈએ ઇફેક્ટ, તો આપણે ક્લિક કરીએ ત્યારે જ. હવે આપણે એવું નથી ઇચ્છતા કે આપણે ક્લિક કરીએ ત્યારે જ એ ઇફેક્ટ આવી જોઈએ, આપણે એમ છે કે જાતે આવી જોઈએ. તો આફ્ટર પ્રિવિયસ તમે એ ઓપ્શન પણ ક્લિક કરી શકો છો. ઓકે, હવે ઇફેક્ટ કેવી આવી જોઈએ? સ્લો, ફાસ્ટ, મીડિયમ? આપણે રાખીએ મીડિયમ. ઓકે, આવી ગઈ. ઓકે, તો આ રીતે તમે ઇફેક્ટ લઈ શકો છો. હવે એના ચાર પ્રકાર છે, એન્ટ્રન્સ એટલે એન્ટર થતી ઇફેક્ટ આવશે. હવે આપણે નીચે બીજી એક ઇફેક્ટ લઈએ, એમ્ફોસિસ. ઓકે, તો એ ઇફેક્ટમાં શું હશે? એ જગ્યા ઉપર જ ઇફેક્ટ મૂવ થશે, જેમ કે પેલું છે ચેન્જ ફીલ કલર. ઓકે, તો એના કલર ચેન્જ થશે, ચેન્જ ફોન્ટ સ્ટાઇલ. ઓકે, પછી છે ગ્રો, તો થોડા મોટા થશે. ઓકે, તો આપણે આ એમ્ફોસિસ ઇફેક્ટમાંથી કોઈ એકાદ ઇફેક્ટ લઈએ. ઓકે, આગળ આપણે જોઈ ગયા એમ જ કે કોઈ પણ ઇફેક્ટ ઉપર તમે ક્લિક કરશો તો એનું પ્રિવ્યૂ જોઈ શકશો. ઓકે, અહીંયા આપણે ધારો કે વેવ ઇફેક્ટ આપણને પસંદ આવે છે, તો એ ઇફેક્ટ ઉપર તમે ક્લિક કરો અને ઓકે આપો. ઓકે, એટલે ઇફેક્ટ છે એ એડ થઈ જશે. તમે અહીંયાથી પ્લે કરીને બી જોઈ શકો છો. ઓકે, હવે જ્યારે આપણે બીજી આ ઇફેક્ટ લીધેલી છે, તો એની હવે તમે જ્યારે પણ કોઈ ઇફેક્ટ લો છો, તો તમારે અહીં સ્ટાર્ટમાં ઓન માઉસની જગ્યાએ શું આપણને રહેશે? આફ્ટર પ્રિવિયસ. નકર આપણે એ ઇફેક્ટ ત્યાં શું થઈ જશે? અટકી જશે, એટલે આપણે માઉસ વડે ક્લિક કરીશું તો જ આગળ મૂવ થશે. ઓકે, એટલે આ વસ્તુ આપવાનું જરૂરી છે, અને અહીંયાથી સ્પીડ પર તમે મેન્શન કરી શકો છો. ઓકે, તો આ આપણે બે ઇફેક્ટ જોઈ. હવે ત્રીજી આપણે ઇફેક્ટ જોઈએ, એક્ઝિટ. ઓકે, હવે એક્ઝિટ એટલે એના નામ પ્રમાણે જ, એન્ટ્રન્સ એટલે એન્ટર થતી આવશે અને એક્ઝિટ એટલે બહાર. એક જ વસ્તુમાં તમે, મતલબ એક જ હેડિંગમાં તમે બે ઇફેક્ટ પણ આપી શકો છો, કે એન્ટ્રન્સ બી કરો છો અને પાછી એને એક્ઝિટ પણ કરો છો, તો પણ કરી શકો છો, અથવા આપણે કોઈ બીજા હેડિંગ ઉપર આપીએ. ઓકે, એક્ઝિટ મોર ઇફેક્ટ. ઓકે, તો તમે જોશો કે એ ઇફેક્ટ કેવી હશે, એક્ઝિટ થતી બતાવશે, જ્યારે એન્ટ્રન્સમાં એન્ટર થતી, ફ્લાય આઉટ. ઓકે, આપણે જ્યારે જે ટોપિકને આધારે જરૂરી હોય એ પ્રમાણે ઇફેક્ટ લઈ શકીએ છીએ. ઓકે ઓકે, સપોઝ આ ઝૂમ ઇફેક્ટ આપણને જોઈએ છે, અથવા ઓકે, તો આપણે આ ત્રણ ઇફેક્ટ જોઈ. હવે આ પોઈન્ટ છે, તો આને પણ આપણે કોઈ ઇફેક્ટ આપી દઈએ, અને આપણે આપીએ એન્ટ્રેસ ઇફેક્ટ. ઓકે, તો અહીંયાથી કોઈ આપણે એક ઇફેક્ટ સિલેક્ટ કરી દઈએ.
ઓકે, સપોઝ આપણે આ ઇફેક્ટ પસંદ આવે છે તો આપણે આ ઇફેક્ટ ઓકે કરી દઈએ, કર્વસ અપ. ઓકે ઓકે, અહીંયાથી આપણે કરીશું આફ્ટર પ્રિવિયસ મીડિયમ સ્પીડ એની મીડિયમ. ઓકે, હવે આપણે થર્ડ નંબરની સ્લાઇડમાં જઈએ. હવે આપણે અહીંયાથી એક ચોથી ઇફેક્ટ જોઈ લઈએ. તો આપણે એ ઇફેક્ટ છે મોશન પાથ. હવે મોશન પાથનો ઇફેક્ટ આપણે ઓબ્જેક્ટ માટે વધારે કરી શકીએ છીએ, ટેક્સ્ટ માટે બી કરી શકીએ છીએ. આ તમે જુઓ છો મોશન પાથ એટલે એ બધા ડાયરેક્શન માટેની ઇફેક્ટ છે. તો સપોઝ આપણે આ ઓબ્જેક્ટને આપીએ એટલે કે આ પિક્ચર્સને આપણે આ ઇફેક્ટ આપીએ. મોર મોશન પાથમાં જઈએ. હવે જે તમને અહીંયા એંગલ દેખાય છે એ એંગલ પ્રમાણે ઇફેક્ટ મૂવ થશે, કે સર્કલ છે, ડાયમંડ છે, ઓકે સ્ટાર્સ છે. તો અહીંયાથી આપણે કોઈ પણ ઇફેક્ટ લઈએ, હેક્ઝાગન. તો તમે જુઓ છો કે એ જે એનું શેપ્સ હશે એ પ્રમાણે ઇફેક્ટ મૂવ થશે, અને આપણને કેટલા એરિયામાં ઇફેક્ટ મૂવ કરવી છે એ પણ આપણે કરી શકીશું. નીચે તમે બીજી પણ ઇફેક્ટ જોઈ શકો છો. ઠીક છે, આપણે આમાંથી કોઈ એક ઇફેક્ટ પસંદ કરીએ. ઓકે, આ સ્પાઇરલ લેફ્ટ જીંગ જેંગ એટલે ઘણી બધી ઇફેક્ટ છે. આપણે આ ઇફેક્ટ ઓકે આપીએ. ઓકે, એટલે તમે જે ઇફેક્ટનો જે શેપ સિલેક્ટ કર્યું છે એ તમારી પાછળ બેકગ્રાઉન્ડમાં આવી જશે. હવે આ ઇફેક્ટને તમારે કેટલા એરિયામાં મૂવ કરવી છે તો આપણે અહીંયાથી એ પણ કરી શકીએ છીએ સેટ. તમે ઇફેક્ટનો જે શેપ છે એ તમે જે રીતે મોટો કરતા જશો એટલું એ ઇફેક્ટ એટલા એરિયામાં મૂવ થશે. જો આપણે પ્લે કરીને જોઈએ ઓકે, હજી તમારે એને વધારે જગ્યામાં એને ફેરવવી છે, ઇફેક્ટ વધારે હજી મોટી કરવી છે. તો તમે એટલો શેપ્સને મોટા કરતા છો. જ્યારે તમે પ્રેઝન્ટેશન ફૂલ સ્ક્રીન ઉપર જોશો, એનો વ્યૂ જોશો, ત્યારે એ જે ઓબ્જેક્ટ દેખાય છે મતલબ જે શેપ છે એ તમારે દેખાશે નહીં, એ ફક્ત ઇફેક્ટ માટેનું જ છે. ઓકે, હવે આપણે ફરીથી આખો પ્રેઝન્ટેશનનો સ્લાઇડ શો જોઈ લઈએ. ઓકે, તો અહીંયાથી આપણે આપીએ સ્લાઇડ શો. ઓકે, તો આ ઇફેક્ટ સાથે એન્ટર એન્ટ્રન્સ ઇફેક્ટ આ છે. ઓકે, હવે આમાં જો આપણે ઓન માઉસ ક્લિક રાખેલું હોય તો આપણે ક્લિક કરવું જ પડે તો જ આપણે નેક્સ્ટ ઇફેક્ટ આવે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તમે ટેક્સ્ટ ઇફેક્ટ આપતા જોયું. ક્યાંથી? કસ્ટમ એનિમેશનમાંથી 4 ઇફેક્ટ. ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ટેક્સ્ટ ઉપર આપણું કર્સર હોવું જોઈએ, એટલે કે ટેક્સ્ટ ઉપર આપણે માઉસ વડે એકવાર ક્લિક કરવું પડશે. ટેક્સ્ટને સિલેક્ટ નથી કરવાનું, પણ પ્લેસ હોલ્ડરમાં આપણું ક્લિક હોવું જરૂરી છે, ત્યારે જે ઇફેક્ટ ઓન થશે એ આપણે 4 ઇફેક્ટ. અને કોઈ પણ ઇફેક્ટને તમે રિમૂવ પણ કરવું હોય, એકવાર ઇફેક્ટ લીધા પછી એપ્લાય કર્યા પછી એને રિમૂવ કરવું હોય તો તમે રિમૂવ ઓપ્શન જોઈ શકો છો, કે તમે અહીંયાથી પણ રિમૂવ કરી શકો છો આ ઇફેક્ટને સિલેક્ટ કરીને રિમૂવ, અથવા અહીંયા તમે ડાઉન એરો પર ક્લિક કરશો એટલે અહીં તમને બધા ઘણા બધા ઓપ્શન આવશે, એમાં રિમૂવ છે, ટાઈમિંગ. તો ફ્રેન્ડ્સ, તમે અત્યાર સુધી આ બધા જ ઓપ્શન ધ્યાનથી જોયા હશે. અત્યાર સુધીના તમે બધા જ વિડીયો જોયા હશે. એ બધા જ વિડીયોમાં તમારે પીપીટી કેવી રીતે તૈયાર કરવી તે વિશેની માહિતી આપેલ હતી. તો તમારે નવા નવા ટોપિક વિચારી અને તમારે જાતે પીપીટી બનાવવાનો હવે પ્રયત્ન કરવાનું છે. તમારે ધ ટાઈગર નામની પીપીટી તો એક રેડી કરવાની છે, અધરવાઇઝ તમારે કેટલાક બીજા નવા ટોપિક પણ વિચારવાના છે. આપણે હજી એક પ્રેક્ટિકલ જોઈશું કે જે અત્યારથી પહેલેથી લઈને અત્યાર સુધી જેટલા આપણે ઓપ્શનનો ઉપયોગ કરું એ બધા જ ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે હજી એક પ્રેક્ટિકલ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.